गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मा मित्रों प्रेक्टिस बुक मा स्वाध्याय 12.1 ना एग्जांपल जोई रहा छे। मित्रों आजना आ भागमा आपणे कुल बे अगत्यना एग्जांपल शीखीशुं, तो बरोबर ध्यान आपजो। मित्रों आजे आपणे 12मा नंबरनो एग्जांपल जोईए, तो एक वर्तुळाकार मैदाननी त्रिज्या आपी छे 63 मीटर, तेनी फरते वाड करवानो खर्च 50 रूपया प्रति मीटर लेखे केटलो थशे, बरोबर। हवे बीजो भाग आपणे भणीए, तो आ मैदान ने समथळ करवानो छे अने समथळ करवानो खर्च 40 रूपया प्रति मीटर स्क्वेर लेखे केटलो थाय। હવે જો અહીંયા ફરતે વાડ કરવાની છે અને વાડ કરવાની હોય અને ફરતે શબ્દ આવે તો હંમેશા મોટા ભાગે પરિમિતિ એટલે કે પરિઘ શોધવો પડે। તો મિત્રો જો અહીંયા આપણે 12મા નંબરમાં ત્રિજ્યા આપણને આર આપેલી છે 63 મીટર। હવે આપણે જે મેદાન છે એની ફરતે વાડ કરવાનો ખર્ચ શોધવાનો છે, એમાં પરિઘ શોધવો પડે। કારણ કે પરિઘ શોધવાની ખબર કઈ રીતે પડે, તો જુઓ અહીંયા ફરતે વાડ કરવાની છે, ફરતે શબ્દ આવે ત્યારે પરિઘ શોધવાનો, તો અહીંયા વર્તુળનો પરિઘ બરાબર એનું સૂત્ર આવે મિત્રો, શું થશે, 2πr બરાબર 2 × π એટલે 22/7 અને ગુણ્યા ત્રિજ્યા એટલે 63/1 બરાબર। હવે મિત્રો છેદ ઉડતા હોય તો ઉડાડી દઈએ, જો અહીંયા 7, 9, 63, 22 × 4 એટલે 22 × 44 × 9 બરાબર 9×4 = 36, 9×4 = 36, 3×39 = 39 એટલે 396 મીટર આપણે વાડ કરવાની છે। હવે એ વાડ કરવાનો ખર્ચ 50 રૂપિયા પ્રતિ મીટર છે, તો પદ મૂકીએ કે 1 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર કેટલા રૂપિયા, 50 રૂપિયા માં થાય, માટે 396 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર કેટલા રૂપિયા થાય, તો શું થશે મિત્રો, 396 ઉપર જાય 1 નીચે આવે × 50/1 બરાબર। જો હવે આપણે ગુણાકાર કરીએ તો આ શૂન તો ખરું જ, 5, 6, 30 નું શૂન વધી પડી 3, 5, 9, 45 ને 3, 48 નો આઠડો વધી પડી 4, 5, 3, 15, 15 ને 4, 19 એટલે 19,800 રૂપિયા વાડ કરવાનો ખર્ચ થાય, વાડ કરવાનો ખર્ચ બરોબર। આ પહેલો જવાબ આપણને મળ્યો। હવે પછી આગળ શું કહે છે જુઓ, આ મેદાનને સમથળ કરવાનું છે, જ્યારે સમથળ કરવાનું હોય ટાઇલ્સ પાથરવાની હોય તો ક્ષેત્રફળ શોધવું પડે, તો આપણે અહીંયા પહેલા વર્તુળનું ક્ષેત્રફળ શોધી કાઢીએ કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થશે મિત્રો, પાઈ આર સ્ક્વેર થાય, શું થાય, પાઈ આર સ્ક્વેર। હવે પાઈ બરાબર કેટલા લેવાના, 22/7 ગુણ્યા, જુઓ ત્રિજ્યા આપણી કેટલી આપી છે 63 મીટર એટલે 63 × 63 અને છેદમાં 1, હવે છેદ ઉડાડી દો તો 7, 9, 63, 22 × 9 કરો તો 198 અને × 63 થાય। આ બંનેનો ગુણાકાર કરીએ, 198 × 63 કરીએ તો
तो बे रकम नी शून्य छ आठ अड़तालीस नो आंकड़ो वधी पड़ी चार छ नौ नवे छ चौपन चौपन न चार कितना था चौपन न चार अठावन नो आंकड़ो वधी पड़ी पांच छ एक छ छ न पांच अग्यार त्रण आठ चौबीस नो चौगड़ो वधी पड़ी बे त्रण नौ सत्यावी त्रण आठ चौबीस नो चौगड़ो वधी बे त्रण नौ सत्यावी ने बे ओगणतीस नो नवड़ो वधी बे त्रण एक त्रण बे पांच तो मित्रों जो अह चार नौ न आठ सत्तर आठ न पांच तेर ने एक चौद वधी पड़ी एक एक ने एक बे बार हजार चार सौ चुम्बोतेर आवे केटला आवे बार हजार चार सौ चुम्बोतेर आटला शू आवे कहवा क्षेत्रफल एटले मीटर स्क्वेर એટલે તમારે મેદાન ને જે સમથળ કરવાનું છે એનું ક્ષેત્રફળ આવ્યું બાર હજાર ચારસો ચુમ્મોતેર મીટર સ્ક્વેર હવે એનો ખર્ચ આપણને ચાલીસ રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર દીધો છે તો આ રીતે પદ મૂકીએ એક મીટર સ્ક્વેર મેદાન ને સમથળ કરવાનો ખર્ચ ચાલીસ રૂપિયા માટે આપણે અહીંયા કેટલા આવ્યા છે બાર હજાર ચારસો ચુમ્મોતેર મીટર સ્ક્વેર મેદાનને સમથળ કરવાનો ખર્ચ કેટલા રૂપિયા તો જો અહીંયા બાર હજાર ચારસો ચુમ્મોતેર છેદમાં એક ગુણ્યા ચાલીસ છેદમાં એક બરાબર ઝીરો ચાર ચાર સોળ નો છગડો વધી એક ચાર સાત અઠ્યાવીસ અઠ્યાવીસ ને એક ઓગણત્રીસ નો નવડો વધી બે ચાર ચાર સોળ સોળ ને બે અઢાર નો આઠડો વધી એક ચાર દુ આઠ આઠ ને એક નવ અને ચાર એકા ચાર તો જો અહીંયા કેટલા મળ્યા ચાર લાખ અઠાણું હજાર નવસો સાહીઠ રૂપિયા કેટલા મળ્યા મિત્રો ચાર લાખ અઠાણું હજાર નવસો સાહીઠ રૂપિયા મેદાનને સમથળ કરવાનો ખર્ચ સમથળ એટલે સપાટ કરવાનો ખર્ચ થાય એટલે આ બીજો જવાબ આપણને મળી ગયો હવે આપણે એના પછીનું એક્ઝામ્પલ જોઈએ તેરમા નંબરમાં એક વર્તુળાકાર મેદાનની ફરતે જો અહીંયા પાછો શબ્દ કયો વપરાયો ફરતે એટલે હંમેશા પરિગાવે વર્તુળ હોય ને એટલે પરિગાવે તો શું કરવાનું છે દિવાલ બનાવવાની છે મિત્રો દિવાલ બનાવવાનો ખર્ચ સાહીઠ રૂપિયા પ્રતિ મીટર લેખે છવ્વીસ હજાર ચારસો રૂપિયા થાય છે આ મેદાન પર સિમેન્ટ કોન્ક્રીટનું લીંપણ કરવાનું છે લીંપણ એટલે વન ટાઈપ ઓફ તમારે ટાઇલ્સ પાથરવાની છે અને એનો ખર્ચ પચાસ રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર લેખે કેટલો થાય તો મિત્રો પહેલા જુઓ અહીંયા મેદાનની ફરતે દિવાલ કરવાની છે એટલે પરિઘ શોધવો પડે એટલે જુઓ અહીંયા ખર્ચ આપ્યો છે કે એક મીટર દિવાલ કરવાનો ખર્ચ કેટલા રૂપિયા છે સાહીઠ એટલે સાહીઠ રૂપિયા ખર્ચ થાય તો એક મીટર દિવાલ બને આપણે કેટલા રૂપિયા ખર્ચ કરીએ છીએ છવ્વીસ હજાર ચારસો તો મિત્રો જુઓ કેવી રીતે ગણીશું બરોબર ધ્યાન આપજો એકદમ ઈઝી દાખલો છે જુઓ તો આપણે સાહીઠ રૂપિયા ખર્ચ થાય સાહીઠ રૂપિયા ખર્ચ થાય તો એક મીટર દિવાલ બને બરોબર પણ આપણે કેટલા રૂપિયા ખર્ચ કર્યો છે છવ્વીસ હજાર ચારસો રૂપિયા ખર્ચ થાય તો કેટલા મીટર દિવાલ બને એટલે એના ઉપરથી આપણને પરિઘ મળી જાય મિત્રો એટલે શું થાય જુઓ આ ઉપર જાય છવ્વીસ હજાર ચારસો અને છેદમાં કેટલા આવે સાહીઠ અને ગુણ્યા એક છેદમાં એક ક્લિયર હવે અહીંયા જુઓ મિત્રો આપણે છેદ ઉડાડી દઈએ તો મીંડે મીંડે ઉડી ગયા બરાબર હવે અહીંયા છેદ ઉડાડો છ વડે ઉડાડીએ તો છ ચાર ચોવીસ છ ચાર ચોવીસ અને અહીંયા શૂન્ય એટલે મિત્રો આપણો જવાબ આવ્યો ચારસો ને ચાલીસ મીટર દિવાલ બને
એટલે આ દીવાલ બનાવી એટલે એ શું કહેવાય એનો પરિઘ કહેવાય શું કહેવાય મિત્રો પરિઘ હવે પરિઘની મદદથી આપણે ત્રિજ્યા શોધવી પડે આપણે રકમમાં ક્યાંય આપણે ત્રિજ્યા આપી નથી પછી જો અહીંયા તો અહીંયા આપણે લખીએ વર્તુળ નો પરિઘ બરાબર 2πr હવે પરિઘ તમે શોધી કાઢો તમારો વર્તુળાકાર દીવાલ છે એટલે પરિઘ મળી ગયો એ દીવાલનો તો 440 આવ્યા બરાબર 2×22/7 r હવે જુઓ બધું જે ગુણાકારમાં છે ભાગાકારમાં જશે જુઓ આ ભાગાકારમાં છે આ બાજુ લઈ જાઓ તો 440×7 આ ઉપર ગુણાકારમાં છે બરાબરની આ બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય તો 2×22 થાય અને બરાબર r હવે આપણે છેદ ઉડાડીએ જુઓ 22 એ છેદ ઉડાડો તો 22 દુ 44 અને 0 હવે 2 છેદ ઉડાડો તો 2 દાન 20 તો માટે r બરાબર 10×7 એટલે કેટલા આવે મિત્રો 70 થાય કેટલા થાય 70 અને આટલા શું આયા કહેવાય મીટર આ શું આવી ત્રિજ્યા બરોબર એટલે હવે આપણી પાસે ત્રિજ્યા પણ મળી ગઈ હવે શું કહે છે કોન્ક્રીટ નું લીંપણ કરવું છે હવે લીંપણ કરવું હોય તો તમારે ક્ષેત્રફળ શોધવું પડે મિત્રો તો ચાલો હવે આ ભૂસી નાખીએ છીએ જુઓ હવે આપણે અહીંયા વર્તુળાકાર મેદાન છે એટલે વર્તુળનું ક્ષેત્રફળ શોધવું પડે તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થાય પાઈ બરાબર 22/7 ગુણ્યા હવે આર એટલે ત્રિજ્યા ત્રિજ્યા કેટલી આપી છે 70 મળી આપણને તો 70/1×70/1 બરાબર જો અહીંયા 7 દાન 70 હવે 22×7 કરો તો 22×7 એટલે 154 અને પાછળ 1 અને 2 મીંડા તો કેટલા મળ્યા મિત્રો 15400 મળ્યા કેટલા મળ્યા 15400 પણ આ શું મળ્યું મિત્રો ક્ષેત્રફળ ક્ષેત્રફળ સેમાં આવે મીટર સ્ક્વેરમાં એકમ મળે હવે શું કહે છે જુઓ અહીંયા કે લીંપણ કરવાનો ખર્ચ 50 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર લેખે કેટલો થાય તો હવે પદ મૂકીએ જુઓ અહીંયા કે 1 મીટર સ્ક્વેર લીંપણ કરવાનો ખર્ચ બરાબર 50 રૂપિયા માટે 15400 મીટર સ્ક્વેર લીંપણ કરવાનો ખર્ચ બરાબર કેટલા રૂપિયા તો જુઓ મિત્રો અહીંયા શું થશે આ નીચે જે આપેલું છે ઉપર જાય 15400/1×50/1 બરાબર હવે જો આ બંનેનો ગુણાકાર કરીએ પણ આ મીંડુ આ 1 અને 2 મીંડા પણ મૂકી દઈએ એટલે કુલ 1 2 અને 3 મીંડા મૂક્યા 5 4 20 નું 0 વધી પડી 2 પાંચું પાંચું 25 ને 2 27 નો સાતડો વધી પડી 2 5 એકા 5 5 ને 2 7 તો મિત્રો 7,70,000 મળ્યા કેટલા મળ્યા 7,70,000 રૂપિયા કોન્ક્રીટ નું લીંપણ કરવાનો ખર્ચ રૂપિયા ખર્ચ થાય આ કોન્ક્રીટ નું લીંપણ કરવાનો ખર્ચ મિત્રો આપણને મળી ગયો તો મિત્રો પહેલા રકમ વાંચવાની સમજવાની અને મેઇન પોઈન્ટ નીચે અન્ડરલાઈન કરવાની અને પછી દાખલા ગણશો તો મિત્રો ચોક્કસ તે તમને દાખલા આવડશે તો નેક્સ્ટ વિડીયોમાં બીજા અન્ય દાખલા સાથે ફરી મળીએ છીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ